આત્મની દ્રષ્ટિ પણ આપણે જોઈએ તો આ બહુ જ મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે. ક્યાં આવ્યું છે આ પાંચ ભાવનું પ્રકરણ? તો તત્વાર સૂત્રના બીજા અધ્યાયનું પહેલું જ સૂત્ર છે. શું કીધું? તત્વાર સૂત્રના બીજા અધ્યાયનું કેટલા નંબરનું? પહેલું સૂત્ર છે. બહુ સુંદર આનું સ્વરૂપ છે, ઘણું બધું આમાં છે, અને આપણે જેટલું બને એટલું શોર્ટમાં એનું સ્વરૂપ કવર કરશું. હા ને, પહેલા તો હું સૂત્ર બોલું છું. પહેલો સૂત્ર, ઔક્ષમિકો શાયિકો ભાવો મિશ્રસ્ય જીવસ્ય સ્વતત્વ બૌદ્ધિક પારિણામિકો. પહેલો સૂત્ર છે. ગુરુદેવે આપણને 45 વર્ષ સુધી ખાલી પારિણામિકનો ડંકો વગાડ્યો. કારણ કે પારિણામિક ભાવ નો જ આજ સુધી આપણે શું નથી કર્યો? અનુભવ નથી કર્યો, વિશ્વાસ. હું પારિણામિક ભાવ સ્વરૂપી છું. છઠ્ઠી ગાતાની ભાષામાં કહીએ તો પ્રમત નથી, અપ્રમત નથી, એક જ્ઞાયક ભાવ. 11મી ગાથાની ભાષામાં કહીએ તો એક પારિણામિક ભાવને ભૂતાર રાખી દો. 14મી ગાથાની ભાષામાં કહીએ તો એ જ પારિણામિક ભાવને અબદ્ધ, અસ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત કીધો. બરાબર. હવે પાંચ ભાવ જે છે ને, એ પાંચ ભાવના પહેલા તો નામ બોલું. પારિણામિક, પછી ઔક્ષમિક, પહેલા સૂત્રના ક્રમમાં જ બોલું. ઔક્ષમિક, શાયોક્ષમિક, ઔક્ષમિક પછી શાયિક આવશે. ઔક્ષમિક, શાયિક, શાયોક્ષમિક, ઔદયિક અને પારિણામિક. ફરી ફરી, પહેલા કયો? ઔક્ષમિક. પછી કયો? શાયિક. ચોથો કયો? ઔદયિક. અને ફરી પછી કયો? પારિણામિક ભાવ છે. આનો ક્રમ આમ કેમ છે એ પણ આપણે જોઈશું. સૌથી પહેલા તો આના ભેદ કેટલા છે? આ પાંચ ભાવને જીવના અસાધારણ ભાવ કીધા છે. અસાધારણ કેમ કીધા? અસાધારણ કેમ કીધા? કારણ કે આ ભાવ ખાલી જીવમાં છે. આ ભાવ બીજા કોઈ બીજા દ્રવ્યમાં નથી. એટલે આ ભાવને કયા ભાવ કીધા? અસાધારણ ભાવ કીધા. શું કીધા? કયા ભાવ કીધા? કેમ કેમ અસાધારણ? કેમ અસાધારણ? કારણ કે એ જીવમાં જ છે. કારણ કે જીવમાં જ છે, બાકી કોઈમાં નથી. એટલે અસાધારણ કીધા. અને આ પાંચ ભાવના ભેદ જોઈએ અને તો કેટલા ટોટલ ભેદ જોઈએ તો 53. કેટલા? 53 ભેદ છે બધા ભાવના, બધા મળીને ટોટલ. એમાં પહેલા પહેલો ભાવ છે એના કેટલા ઔક્ષમિકના બે જોઈએ. એના નામ નથી જોવા હા ને, એ જોશું. હમણાં તો કેટલા ઔક્ષમિકના કેટલા જી? બે બે. બીજો કયો? શાયિક. શાયિકના કેટલા? 9 ભેદ છે. બા, શાયોક્ષમિકના કેટલા? 18 ભેદ છે. ઔદયિકના કેટલા? 21. બહુ સરસ, 21 ભેદ છે. અને પારિણામિકના કેટલા? 3 ભેદ છે. હવે અહીંયા આપણે બીજી રીતે શોર્ટમાં અને કહીએ તો પારિણામિક ભાવ એટલે ધર્મી. પારિણામિક ભાવ એટલે ધર્મી. ધર્મી જે જે અનંત ધર્મોને લઈને રહ્યું છે, અનંત ધર્માત્મક વસ્તુ છે. સમજાય છે ને? ધર્મી. ઔક્ષમિક ભાવ પેલા ઔદયિક. ઔદયિક એટલે અધર્મ. ઔદયિક એટલે અધર્મ. ઔક્ષમિક, શાયક્ષમિક અને શાયિક ભાવ એટલે ધર્મ. પેલા અલગ અલગ. ઔક્ષમિક એટલે ધર્મની શરૂઆત. શાયક્ષમિક એટલે ધર્મની વૃદ્ધિ. અને શાયિક એટલે ધર્મની પૂર્ણતા વાળો ભાવ છે. ફરી, પારિણામિક એટલે કયો મમ્મી? પારિણામિક એટલે ધર્મી. ઔદયિક એટલે? ઔદયિક એટલા ની? અધર્મ. ઔક્ષમિક એટલે ધર્મની શરૂઆત. જયારે તે પ્રથમ વાર સમ્યક દર્શન થશે, ધર્મની શરૂઆત થશે, તો કયો ભાવ પ્રગટ થશે? ઔક્ષમિક ભાવ પ્રગટ થશે. ધર્મની વૃદ્ધિ વાળો કયો ભાવ? શાયોક્ષમિક. અને ધર્મની પૂર્ણતા વાળો કયો? શાયિક. ધર્મની શરૂઆત થઈ છે એટલે નિયમથી ધર્મની પૂર્ણતા થશે. થશે ને? હવે મેઇન તો આમાં એ છે કે લડાઈ કયા વચ્ચે કરવાની છે? બે ભાવ, પારિણામિક અને ઔદયિક.
અક્ષમિક શાયબ શમિક અને શાયિક તો આ બે વચ્ચે બે જ્ઞાન થશે તો સ્વયં પ્રગટ થઈ ગયું. સમજાય છે તે? અને હમણાં ભૂલ કયા બે ભાવ વચ્ચે કરીએ છીએ અનાધિકારથી? કયા બે ભાવ? સ્વાધ્યાય અને પારાયણ. શું માનીને બેઠા છીએ આપણે? અનાધિકારથી પોતાને સ્વાધ્યાય ભાવ વાળા, અને હું કેવો છું? આ કસાઈ વાળો, આ ગતિ વાળો, સમજાય છે કે નહીં? આ લેશિયા વાળો, આ શરીર વાળો, આ નો કર્મ વાળો, આ બધા વાળો પોતાને માન્યો એટલે કયા ભાવને ભૂલી ગયા આપણે? આવે છે ને પેન્સી બેન નો બોલ, જેને જેની રૂચિ હોય એ ક્યારે ભૂલાયું? અને ભૂલાય છે. શું કીધું બા? જેને જેની રૂચિ હોય એ ક્યારે ભૂલાયું? સમજાય છે કે નહીં? હવે બોલો, અજ્ઞાની ને કોની રૂચિ છે? આ સંયોગ ની. એટલે અજ્ઞાની અજ્ઞાની ક્યારે સંયોગ ને ભૂલ્યું તો. અને જ્ઞાની ને કોની રૂચિ છે? ગાયક. એટલે ગાયક એમના દ્રષ્ટિ માંથી ક્યારે ઉતરતો નથી. અને કેવો છું પોતે? કેવો છું પોતે? રાજા છે. 17 ની ગાથામાં કીધો ને, જીવ રાજા. પેલા માતા હોય ને, લોકિત ની માતા બાળકને સુધરાવે ને, બાળકને સુધરાવે તો શું કે એને? શું કે એને? એને વખાણ કરીને એને સુધરાવવા પડે, એને સુધરાવવો પડે. એટલે તું ના સુએ સમજાય છે ને? એને જરાક એને દોષ કહેશું તો શું થશે? અને ભૂમ રડવા મળશે. એવી રીતે લૌકિક માતા તો બાળકને સુધરાવે. આ જીનવાની માતા અને જ્ઞાનીઓ આપણને શું કરે છે? જગાડે છે. શું કહીને જગાડે છે આપણને? શું કહીને? અને જીવ રાજા. ગાયક હું આવો કેવો પારણામિક ભાવ, અનંત ગુણ થી સુખ થી લબાલબ ભરે. આવે છે ને તરવાર સિદ્ધિ ના દેવો. બોલો, કેટલા સમય સુધી ને ચર્ચા કરે છે આત્મા? તેત્રીસ આગળ. અને એવી ચર્ચા કે એક ચર્ચા પણ ફરી પાછી અહિયાં તો 33 મિનિટ થઈ જાય તો સમજાય છે કે નહીં? અને ત્યાં તો 33 આગળ સમજાય છે. બોલો, એટલી મહિમા, સ્વભાવની મહિમા, ભરચ તત્વ છે ભરેલો. આવે છે ને ભક્તિમાં, સર્વાર્થ સિદ્ધ વિમાન ના દેવો તારી ચર્ચા કરતા, હે અસંખ્ય કાળ નું આયુષ્ય એ તો તારા માં વિતાવતા, હે ગાયક હું એવું કેવું જો કે તારું ચિંતન કરતા કરતા રાવના. શું કે છે અહિયાં? ગાયક નું ચિંતન કરતા કરતા રાવના. એવો અદભુત તત્વ છું. અને ગુરુદેવ કાલે કહેતા હતા ને, રૂવાટા ઉભા થઈ જાય આ વાત સાંભળતા. બિનશીબેન નો બોલ છે ને, આ વાત સાંભળતા સોસર વર્ષ કારણ કે શું પડે? સમજાય છે ને? પોતાની મહિમા. કિંમત કોની છે? કિંમત કોની છે? ધ્યાનની પોતાની. અનાજી અનાધિકારથી કિંમત કોની કરે છે? કરે છે આ દેવોની, યા તો ઔદૈક ભાવ. સમજાય છે ને? કેટલા ભાવ કીધા? 5 ભાવ. 5 ભાવ માંથી સૌથી પહેલો ભાવ કયો? ઓપ્શન. પછી કયો જોયો? પછી કયો? ઓપ્શન. પછી કયો? અને છેલ્લો કયો? હવે જો આમાં આપણે કેવી રીતે જોઈએ, પારણામિક ભાવને શું કીધું? ધર્મી. અને ઔદૈક ભાવને શું કીધો? અધર્મ. શાયોક્ષમિક ઔક્ષમિકને શું કીધો? ધર્મની. શાયોક્ષમિક એટલે ધર્મની, અને શાયિક એટલે ધર્મની. હવે આ 5 ભાવ શું સિદ્ધ કરે છે? 5 ભાવ. પહેલો લો ઔદૈક ભાવ. ઔદૈક ભાવ વિના કોઈ સંસારી નથી. સંસારમાં છે એટલે કોઈ ને કોઈ રસ નથી. ઔદૈક ભાવ હશે, નિયમથી ઔદૈક ભાવ હશે. પછી ઔક્ષમિક ભાવ વગર અને ધર્મની શરૂઆત નથી. બરાબર થયો? ઔક્ષમિક ભાવ વગર તો નથી ધર્મની શરૂઆત. શાયોક્ષમિક ભાવ વગર કોઈ છદમત નથી. છદમત માને જો 1 થી 12 ગુણસ્થાન ને ક્ષયોક્ષમ જ્ઞાન હે ના, હે ના? અને જો આગળ વાળા જ્ઞાન હે ઉસે કહેતે છદમત.
આવરણ વાળી દશામાં છે એને કહેવાય છદમસ્તક. તો કોના વગર, કોના સાતસંગી વગર કોઈ છદમસ્ત નહીં, શારીરિક ભાવ વગર કોઈ અરિહંત કે સ્થિત નથી, અને પારિણામિક ભાવ વગર કોઈ જીવી નહીં. બધામાં સમાન કોઈ ભાવ છે, કયો છે? પારિણામિક ભાવ છે. નિયમસારમાં તો એક ગાથા છે, અમે કઈ દ્રષ્ટિથી જોઈએ? અમારી પાસે પર્યાય આખી નય જ નથી, અમારી પાસે પર્યાય નય જ નથી, કારણ કે અમે બધાને કઈ કઈ દ્રષ્ટિથી જોઈએ છે? પારિણામિક દ્રષ્ટિથી જોઈએ છે. સમજાય? એવું દ્રવ્ય દ્રષ્ટિ આપણને ગુરુદેવે આપી, ખ્યાલ આવે છે ને? ફરી પારિણામિક ભાવ વગર તો કોઈ જીવ નથી, પછી ઔદ્યોગિક ભાવ વગર કોઈ સંસારી નથી, ઔક્ષમિક ભાવ વગર ધર્મની, સ્વાયક્ષમિક ભાવ વગર કોઈ ધર્મ, અને શાયિક ભાવ વગર અનંત કે જીવન. ખ્યાલ આવે છે કે નહીં? પાંચ ભાવને આપણે આગમ અને અધ્યાત્મ બે રીતે વિભાજન કરો. આગમ અને અધ્યાત્મ બેની શૈલી અલગ અલગ છે, કેવું તો એક જ છે. બંને આગમ હોય કે અધ્યાત્મ હોય, વિચરાતાનું પોષણ કરાવશે. પણ આગમ શું કરશે ખબર છે? આગમ આ સત્વાકૃત્ર આગમ પ્રધાન ગ્રંથ છે, જ્ઞાન પ્રધાન. એટલે અહીંયા પાંચ ભાવને કોના ભાવ કીધા? કોના ભાવ? જીવના ભાવ કીધા. સ્વતત્વ કીધા ને? સ્વતત્વ. સ્વતત્વ એટલે કોના ભાવ? મારા પોતાના. કારણ કે આગમ વસ્તુની સિદ્ધિ કરશે, દ્રવ્ય ગુણ પર્યાય આત્મક વસ્તુ. અપરાધ બતાવશે કે ઔદ્યોગિક ભાવ પરદ્રવ્યના કારણે નહીં, ઔદ્યોગિક ભાવ કોના કારણે? પોતાના કારણે થાય. અને હું પોતે આ પરદ્રવ્યમાં એકત્વ કરું છું એટલે આ પર્યાયમાં ઔદ્યોગિક ભાવ ઉભા થાય છે. જો હું પરદ્રવ્ય સાથે નાતો તોડું તો ઔદ્યોગિક ભાવનો અભાવ થઈને ઔક્ષમિક, સાર્વક્ષમિક અને શારીરિક ભાવ પ્રગટ થયા વગર. એટલે ભૂલ પણ સ્વયં કરે છે, અને ભૂલને દૂર કરવાનો ઉપાય પણ કોના હાથમાં છે? પોતાના હાથમાં. પુરુષાર્થ કોના હાથમાં છે? આંટી બોલો. પુરુષાર્થ પોતાના હાથમાં. અનાધિ દોષ કોને આપે છે? અનાધિ કાઢી સ્ત્રી, ઘર, કુટુંબ, પરિવાર, પૈસા. આજે કેટલું ગુરુદેવનું પ્રવચનમાં દ્રષ્ટિનો જ 34મો કડક. વિભાવ મારામાં કેવા છે? વિભાવ મારામાં અસત છે. તો પરદ્રવ્યની તો હું શું વાત કરું છે જ નહીં, અને છે જ નહીં. કારણ કે હું મારાથી કેવો છું? સત્સ્વરૂપી છું. અભાવ છે મારામાં, જ્યાં વિભાવનો મારામાં પ્રવેશ નથી. પછી કીધું ને ગુજરાત આગળ જઈને કે નિર્મલ પર્યાય લોક પણ મારામાં પ્રવેશ. સમજાય છે કે નહીં? જ્યાં દેવના દેવ દેવને જુદા કરીને એક આ પર્યાય ને દ્રવ્ય ને, તો આ સહયોગની તો હું શું વાત કરું? સમજાય છે? ખ્યાલ આવે છે ને? હવે આગમમાં તો પ્રમાણના દ્રવ્યની વાત કરું, પણ સાંભળજો હવે થોડું સૂક્ષ્મ. અધ્યાત્મમાં દ્રવ્ય દ્રષ્ટિ કરવાના પ્રયોજનથી, અને જેમ કે નિયમ સારમાં હમણાં ચાલે છે ને, એમાં જ 38મી ગાથા અને 50 નંબરની ગાથા, જેમ કે ને કે સમયસારમાં 6 ગાથા એ પ્રાણ છે, એમાં નિયમ સારમાં 38મી અને 50 નંબરની ગાથા બહુ મહત્વપૂર્ણ ગાથા છે. ત્યાં શું કહી દે છે ખબર છે? ત્યાં નિર્મલ પર્યાય શારીરિક ભાવની પર્યાયને પણ શું કહી દે છે? પરદ્રવ્ય કહી દે. શું કહી દીધી? કઈ ભાવની પર્યાય? કઈ શારીરિક ભાવની પર્યાય. ત્યાં ગાથામાં કીધી ને શારીરિક ભાવની પર્યાય પણ બાહ્ય તત્વ, બહિર્તત્વ, અને પારિણામિક ભાવ અંતઃતત્વ. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે એમાં કીધા, એમાં ઘણા બધા વિશેષણ કીધા. એમાં 4 ભાવ, જ્યાં શારીરિક ભાવને બહિર્તત્વ કહી દીધા તો આવી ગયા કે નહીં? ઔદ્યોગિક, ઔક્ષમિક અને સાક્ષમિક પણ આવશે બહિર્તત્વ. કારણ કે કીધું કે 4 ભાવ, 5 માંથી પહેલા લખજો, 5 માંથી 4 ભાવ પર્યાય રૂપ છે, અને પારિણામિક ભાવ કયા? દ્રવ્ય રૂપ છે. હવે સાંભળજો, ત્યાં નિયમચારમાં દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાની અપેક્ષાથી આ 4 ભાવને કેવા કહી દીધા? અગોચર કીધા. ગુરુદેવના પ્રવચનમાં ટીકામાં શું કહી દીધું? અગોચર. અગોચર એટલે શું? અગોચર એટલે શું? અગોચરનો અર્થ કહ્યો
કે પર્યાય નિર્મલ પર્યાયના લક્ષ્યથી નિર્મલ પર્યાયની પ્રાપ્તિ નહીં થાય. મારે મારા પ્રયોજનની સિદ્ધિ કરવી છે, મારે સુખી થવું છે, મારે સમ્ય દર્શનની પ્રાપ્તિ કરવી છે તો કેવી રીતે થશે? કેવી રીતે થશે? તો કે પર્યાય ના લક્ષ્ય પર્યાય પ્રગટ નહીં. એ પર્યાય પર્યાય પણ કોનું લક્ષ્ય કરવું પડશે? દ્રવ્યનું લક્ષ્ય કરવું પડશે. એટલે એ અપેક્ષાથી નિર્મલ પર્યાય ચાર ભાવને કેવા કહી દીધા મમ્મી? અગોચર. અગોચર અને એની સામે પાડવાનો ભાવ કેવો? ગોચર. ગોચર ચાર ભાવ કેવા? ચાર ભાવ કેવા? અગોચર. અને પારનામિક ભાવ કેવો? ગોચર. બીજું કીધું, બીજું ચાર ભાવને કીધા ભાવાંતર અને પારનામિક ભાવ એનાથી જુદો અલગ. સમજાય છે ને? ચાર ભાવને ભાવાંતર કેમ કીધા? ભાવાંતર. ભાવાંતર એટલે કે એટલે પારનામિક ભાવથી આ ભાવમાં અંતર છે, જુદા. સમજાય છે? બે કીધા. કયો પહેલો શું કીધો? પહેલો શું કીધો? રસની બીજો શું કીધો? ભાવાંતર. ત્રીજો, ત્રીજો અને આ ચાર ભાવને કહી દીધા કર્મ સાપેક્ષ. એવા કીધા કર્મ સાપેક્ષ. પછી ભલે કોઈ પણ ભાવ હોય, ઔક્ષમિક ભાવ પણ કર્મની અપેક્ષા. કઈ કર્મની અપેક્ષા? કર્મના ઉક્ષમની અપેક્ષા. સમજાય છે? પછી ઔદયિક ભાવને કઈ અપેક્ષા? કર્મના ઉદયની અપેક્ષા. ઉદય. પછી સાયોક્ષમિક ભાવને કોઈ અપેક્ષા? કર્મના ક્ષયોક્ષમની અપેક્ષા. અને સાયિક ભાવને શું અપેક્ષા? કર્મના ક્ષયની અપેક્ષા. ચાર ભાવ કહેશે હે કર્મ સાપેક્ષ અને પારનામિક ભાવ કેવો છે? કર્મ નિરપેક્ષ ભાવ. ત્રણ થયા, ત્રણ કરી. અગોચર કીધા ચાર ભાવને, બીજું શું કીધું? ભાવાંતર. ત્રીજું શું કીધું? કર્મ સાપેક્ષ અને પારનામિક ભાવ કેવો કીધા? કર્મ નિરપેક્ષ ભાવ. આગળ કીધું કે આ ચાર ભાવને કયા ખાતામાં નાખી દીધા? પૂતગલના ખાતામાં નાખ. આ તો પછવું બહુ ભારે છે. કારણ કે સાહિબ ભાવને પણ કોના ખાતામાં? વિચાર કરો, સાહિબ ભાવની પર્યાયને પણ પરદ્રવ્ય કહી દીધું. શું કીધું? પરદ્રવ્ય, પરભાવ અને પૂતગલ. કારણ કે કીધું ને પર્યાયના લક્ષ્ય પર્યાયની પ્રાપ્તિ નહીં થાય. ત્યાં સુધી મને પર્યાયનું લક્ષ્ય છે અને મારે મને સમ્યક દર્શન ક્યારે થશે? અભી તક નહીં હુઆ, કબ હોગા, કબ હોગા, કબ હોગા? કે ત્રણ કાળમાં સમ્ય દર્શનની પ્રાપ્તિ નહીં થાય. કારણ કે લક્ષ આખું કોના ઉપર છે? સોગાનીજી કહે છે ને, અને પર્યાય કો, પર્યાય કો મેરા લક્ષ્ય કરના હો તો કરે. હું કોનું લક્ષ્ય કરું? મમ્મી હું કોનું લક્ષ્ય કરું? સમજાય છે ને? કારણ કે હું તો પર્યાય પરિણમી જાય છે અને હું તો અપરિણામી તત્વ છે. અને સમ્યક દર્શન થતા એ પર્યાય, સોગાનીજી કહે છે કે પર્યાય એનો કોણો કોણો કોણા માટે ખાલી કરી નાખો. કારણ કે પર્યાય પોતાને પર્યાય માનતી નથી. એ પર્યાય અને દ્રવ્ય કેવા થઈ ગયા છે? અભેદ. પર્યાય ને પૂછો, એ જ્ઞાની ની શ્રદ્ધા ની પર્યાય ને પૂછો કે તું કોણ? તે શું કે છે? હું તો હું ધ્રુવ છું. જાય છે ને? પછી ભલે બારમાં ગમે તેવા સહયોગ છે, ગમે તેવા ભાવ છે, પણ જ્ઞાની એ સહયોગ એ ઉદય અને પરિણામ થી ડરતા નથી. કારણ કે કોના વચ્ચે ભેદ ધ્યાન થઈ ગયું? કોના વચ્ચે? અદ્વૈત ભાવ અને ખ્યાલ છે. તમને ખબર છે ખેલ છે ને બે ભાવ વચ્ચે જ છે. બધો ખેલ રમવાનો છે કોના બે વચ્ચે? કોના બે વચ્ચે? અદ્વૈત અને જેને કળા આવડી ગઈ. કળા કઈ કળા? જે આપણે ગુરુદેવે શીખડાવી કે ગમે તેવા ભાવની વચ્ચે પણ મારો પારનામિક ભાવ તો સુરક્ષિત છે. કેવો છે? કેવો? કેવો? સુરક્ષિત છે. ઓલા તિજોરીમાં, ઓલા તિજોરીમાં છોડું હોય ને સોનું, કેવું છે? કેવું છે? માતાના માતાના ખોળામાં બાળક કેવો? કેવો? સુરક્ષિત. અને એવો ગમે તેવા સહયોગની વચ્ચે અરુણાજી મારો પારનામિક ભાવ કેવો? સુરક્ષિત.
જેને આ અદૈહિક ભાવની વચ્ચે પારણામિક ભાવને જોતા આવડી ગયો એ જીવ થઈ ગયો જ્ઞાની. અને જેને અદૈહિક ભાવની દ્રષ્ટિ છે અને પારણામિક ભાવની દ્રષ્ટિ નથી એ જીવ કેવો છે? અજ્ઞાની. ગુરુદેવ આખી વિધિ આપી દીધી આપણે કે અપ્રતિબદ્ધ થી શું કેવી રીતે પ્રતિબદ્ધ કેવી રીતે અજ્ઞાની માંથી જ્ઞાની કેવી રીતે થાય? બોલો બોલો. કીચડમાં 1 કરોડ નો હીરો પડ્યો છે. બોલો બોલો. કેટલી વેલ્યુ ઓછી થઈ ગઈ જેનો પડ્યો હોય? બોલો. હાથ નાખીને તરત તરત કાઢશે કે રાહ જોશે? આગળ ચાલ્યો જશે? તરત કાઢશે. કારણ કે એને ખબર છે કે કીચડની વચ્ચે પણ હીરો કેવો છે? 1 કરોડ નો જ છે. સમજાય છે ને? અને એની વેલ્યુ ઓછી નથી થઈ. એવી રીતે ગમે તેવા અદૈહિક ભાવની વચ્ચે મારો પારણામિક ભાવ તો જોકા ગયો છે. અદૈહિક ભાવના થોડા વિશેષણ જોઈને અદૈહિક ભાવ અદૈહિક ભાવનું સ્વરૂપ જોઈએ તો અદૈહિક ભાવ બદલાયા વગર નહીં. શું કીધું બા? અદૈહિક ભાવ બદલાય જશે. અને આપણને વિશ્વાસ કોનો આવે છે? આપણને વિશ્વાસ કોનો આવે? અદૈહિક ભાવ જે બદલાય તેનો વિશ્વાસ, અને જે બદલતો નથી એનો વિશ્વાસ કરતા નથી. અદૈહિક ભાવ આવા જવા વાળો ભાવ છે. અને હું કેવો છું? હું કેવો થઈ રહ્યો છું? પંડિત રાજેન્દ્રજી ની ભક્તિ છે. આવે સો આવન હારા, જાવે સો જાવન હારા, હમકો કોઈ નહીં ચિંતા, મેં તો હું જાનન હારા. કોઈ નહીં ચિંતા. ચિંતા શું કરવી? અને જ્યાં આપણને ગુરુદેવે આવી દ્રવ્ય દ્રષ્ટિ આપી પછી તો બધી ચિંતાઓ શું થઈ જાય? ભાવ થઈ જાય. પ્રસન્નતા એ જ્ઞાનીનું શું છે? લક્ષણ. ચિત્ત પ્રસન્નતા. સમજાય છે ને? કોની મસ્તીમાં છે જ્ઞાની? હર તમે કોની મસ્તીમાં છે? બોલો. દિવ્યાંગ પોતાના ગાયક ની મસ્તીમાં રહે છે. અને પછી સરક્ષમ જ્ઞાન ઓછું હોય વધારે હોય, બારમા પુણ્ય નો ઉદય હોય પાપ નો ઉદય હોય, ગમે તેવા સંયોગ ની પછી જ્ઞાની તો કેવા? જ્ઞાની કેવા? પોતાના ગાયક માં સમજાય છે. પહેલો પણ કીધું અદૈહિક ભાવ શું? બદલાયા વગર. જેની રાજા ગયા લગ્ન રચાવા, નીકળ્યા તો ખરી જાન નીકળી, પણ શું થયું? બોલો. થયું અદૈહિક ભાવ બદલાઈ ગયો. ત્યાં તો સામે વૈરાગ્ય નો નિમિત્ત આવ્યો અને તરત જ અહીંયા જે વિવાહના પરિણામ હતા એ બદલાઈને શું થઈ ગયા? વૈરાગ્ય ના પરિણામ. અદૈહિક ભાવ પર વિશ્વાસ કરવા લાયક. લવ અને ખુશ રામચંદ્રજી ની આવી દશા જોઈને શું થઈ જાય છે? એમને વૈરાગ્ય આવી જાય છે. જો તો ખરી ચારિત્ર મોની ના ઉદયમાં આવી દશા છે તો ઓલો દર્શન મોની ના ઉદયમાં એ કેવો કેવો ભાવ? એ મોહ કેવો કે અનંત કાળ આજીને રખડાવે છે. સમજાય છે? એટલે અહીંયા કે છે ને અદૈહિક ભાવ ભરોસો કરવા લાયક હોય, વિશ્વાસનીય. કોઈના તો અદૈહિક ભાવ થી ના જોઈએ. કારણ કે આજે જીવને તત્વની રૂચિ નથી, કાલે ઉઠીને શું થઈ જશે? એને રૂચિ થઈ જશે. અને જેમ કે અંજન ચોર, બોલો અંજી, અને સપ્ત વ્યસની, અને એ જ ભાવે શું થઈ ગયા? મોક્ષે વયા ગયા. સમજાય છે? એટલે અદૈહિક ભાવ અને જ્ઞાનીના અદૈહિક ભાવ તો ક્યારે જોવા જ લાગે. સમજાય છે ને? કારણ કે જ્ઞાનીના અદૈહિક ભાવને શું કરી નાખવું જોઈએ? ગોળ કરી નાખવું. સમજાય છે? કે કોઈનો પણ અદૈહિક ભાવ અને જ્ઞાનીનો કે ધાની જો ગમે તેવો હોય, કોઈને આપણે પર્યાય દ્રષ્ટિથી ના જોઈએ. અને દ્રવ્ય દ્રષ્ટિ મુખ્ય કરશું તો સુખી થયા વગર રહેશું. સમજાય છે? આગળ જોઈએ. અદૈહિક ભાવ અનિવાર્ય છે. અનિવાર્ય. અનિવાર્ય એટલે જે ગુણસ્થાનમાં જે અદૈહિક ભાવ આવવાનો છે એ આવવાનો છે. એને બદલાવી નહીં શકાય. પોઈન્ટ સમજાય છે? જેમ કે ચક્રવર્તી ને 96,000 રાણીઓનો અદૈહિક ભાવ, 6 ખંડ ને જીતવાનો અદૈહિક ભાવ,
આપણે શું કરીએ છીએ કે ઔદ્યોગિક ભાવ થોડો અહીંયા રાગ વધી જાય, તીવ્રતા થઈ જાય તો ડરી જઈએ છીએ. અને એને શું કરવા જઈએ છીએ? આપણે પાછું મંદ. અહીંયા કે છે ઔદ્યોગિક ભાવને બદલવાનું નથી, દ્રષ્ટિ સ્વભાવ પર જશે તો ઔદ્યોગિક ભાવનો નાશ થયા વગર નહીં. જે ગુણસ્થાનમાં જે ભૂમિકામાં છે એ ઔદ્યોગિક ભાવ આવ્યા વગર રહેશે. અને જેમ કે કોઈ કોઈ કોઈને 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 ધર્મ સમજાવવાનો ઔદ્યોગિક ભાવ, અને સમજાય છે કે જ્ઞાનીઓને પણ એવો ભાવ આવે. શું આવે? કે બધા જીવો આ તત્વને અમે અને પ્રાપ્ત થાય. સમજાય છે બધાના ઔદ્યોગિક ભાવ અલગ અલગ. બીજો પોઈન્ટ શું કીધો? બીજો પોઈન્ટ ઔદ્યોગિક ભાવ ગુણસ્થાન પ્રમાણે અનિવાર્ય આવશે. ઔદ્યોગિક ભાવ બદલાયા વગર નહીં. બે થયા. ત્રીજો, બે જીવોના ઔદ્યોગિક ભાવ નહીં મળે. જેમ કે બે તીર્થંકરના ઔદ્યોગિક ભાવ નથી મળતા, તો આપણને એમ શું થાય? આપણને એમ થાય ને કે આનો ઔદ્યોગિક ભાવ આવું કેમ છે, આમ કેમ છે? સમજાય છે? અહીંયા એમ કે છે કે બે જીવોના ઔદ્યોગિક ભાવ ક્યારે રશ્મિયાથી મળે. સમજાય છે કે નહીં? એટલે આપણે કોઈનો ઔદ્યોગિક ભાવ જોઈને શું ના થવું? દુઃખી ના થવું. આ આમ કેમ કર્યું, આના પરિણામ આમ કેમ થાય છે? સમજાય છે? કારણ કે આપણા ઔદ્યોગિક ભાવ ને એના ઔદ્યોગિક ભાવ સરખા ક્યારે થવાના નથી. ત્રણ પોઈન્ટ. ત્રીજો, ચોથો પોઈન્ટ, ઔદ્યોગિક ભાવ દુઃખરૂપ છે. 72 નંબરની ગાથામાં કીધું ને, સમય તારમાં રાગ ભાવ આશ્રવ ભાવ કેવા છે? અસુચિ છે. અને કેવા છે? અસુચિ, જળ છે અને આતુરતાનું કારણ છે. લાગે છે? બોલો, આ શુભ ભાવ એ ઔદ્યોગિક ભાવ છે. અશુભ ને તો ઔદ્યોગિક માનીએ, પણ આ શુભ ભાવ પણ દિત્યાંટી કેવું છે? ઔદ્યોગિક ભાવ છે અને દુઃખનું કારણ છે. વિકાર છે. પછી ગમે તેવો ઔદ્યોગિક ભાવ હોય, ગુરુદેવ શું કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ કેવો છે? કલ્યાણ છે ને દુઃખનું કારણ છે. દૂર કા પ્રભુ દોડતું મારી રમત રમતી નથી, આ નયન બંધન તોડતું મારી રમત રમવી નથી. કોની રમત ની વાત કરી? રાગની રમત. આ તો અનંતા યુગ ગયા. કેટલા? અનંતા યુગ ગયા. સમજાય છે ને? હજી શું નથી? જ્ઞાન ના નેત્ર ખુલ્યા. અનંતા યુગ એટલે કેટલો લાંબો કાળ કે જેની શું નથી, જેની શરૂઆત જ નથી. સમજાય છે કે નહીં? બહુ ભાગે ને રાજકારણના ટાઈમ. જેની શરૂઆત જ નથી. સમજાય છે કે નહીં? જેની આદિ નથી. એટલો લાંબો કાળ આ જીવે ક્યાં વ્યતીત કર્યો? સંસારમાં વ્યતીત કર્યો. સમજાય છે કે નહીં? ત્રણ કેટલા પોઈન્ટ કીધા? ઔદ્યોગિક ભાવના ચાર કીધા ને. પહેલો કયો? ઔદ્યોગિક ભાવ બે જીવોના ક્યારે મળે. ઔદ્યોગિક ભાવ ભૂમિકા અનુસાર અનિવાર્ય આવ્યા વગર. ચોથો કયો કીધો હમણાં? કીધો ને ઔદ્યોગિક ભાવ દુઃખરૂપ છે. ચાર કયા? ચાર. હવે પાંચમો, ઔદ્યોગિક ભાવની વચ્ચે રહીને કોની દ્રષ્ટિ કરવાની છે? ઔદ્યોગિક ભાવની વચ્ચે રહીને ઔદ્યોગિક ભાવને હટાવી શકશું ને? અને કારણ કે જે ભાવ જે સમય આવવાના છે ફિક્સ છે, તો શું કરવાનો? પુરુષાર્થ શું? એ ઔદ્યોગિક ભાવની વચ્ચે કોની દ્રષ્ટિ? પરિણામી ભાવ. અને કેટલી વાર આનું ઉદાહરણ આપતા હોઈએ છીએ, હા, કે જેમ કે દૂધ હોય ને, દૂધ આપણે લાવીએ છીએ 10 લિટર, અને એમાં આપણને કોનો વિશ્વાસ છે? દૂધમાં કોનો? ઘીનો. બોલે દૂધ માંથી જેમ ઘી બન્યું નથી, પણ એ દૂધમાં જ શું દેખાય ગયું? ઘી દેખાય ગયું. કે ઓલી પથ્થર છે,
પથ્થરની શિલા છે અને એમાં કોણ દેખાય છે? ભગવાન ને મૂર્તિ. ઓલા શિલ્પીકાર ને એક મૂર્તિ દેખાય છે. એક મીટર કપડું છે, ટેલર પાસે લઈ જાઓ શર્ટ બનાવવા માટે, એ કપડામાં જ એને શું દેખાઈ જાય છે? એવી રીતે અહીંયા પર્યાયોની વચ્ચે બોલો શશિકરાણી, કોણ દિખ જાતા હૈ? પર્યાયની વચ્ચે એને કોણ દેખાઈ જાય છે? પ્રાણામિક. આપણે જે નથી ઓલા કોનું લેવા જતા, તો એની એક કોનાની વચ્ચે એ એક સ્ત્રી શું જોઈ લે છે? એ સ્ત્રીની દ્રષ્ટિ કોના ઉપર છે? ઘાટ ઉપર. અને ઘાટ ની વચ્ચે એ પુરુષ કોને જોઈ લે છે? સોનાને જોઈ લે છે ને. ઘાટ ને અલગ કરવું પડે. એ અહીંયા પર્યાયની વચ્ચે કોની 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 દ્રષ્ટિ કરવાની છે? એ છે અનાજ એક સમયની કમાઈ અનંતકાલ ખાઈ. એક સમયમાં જો આ એક સમયમાં દ્રષ્ટિ બદલાઈ જાય તો બોલો આનાથી કેટલા સમય? અનંત કાળ સુધી એ આનંદ નો ભોગવટો સમજાય છે. અને જો આ વર્તમાન હાથમાંથી ગયું ગયું તો અનંત કાળ કઈ દશામાં? અનંત કાળ દુઃખમય દશામાં જ સમજાય છે. કેટલા પોઈન્ટ કીધા? ઔદયિક ભાવ, ઔદયિક ભાવના પાર થયા. પહેલો તું કીધું ઔદયિક ભાવ, ઔદયિક ભાવ બદલાઈ જાય. બીજો અનિવાર્ય. બીજું શું કીધું? એક જીવના ઔદયિક ભાવ કેવા છે? દુઃખનું અને દુઃખનું કારણ છે. અને ઔદયિક ભાવ વચ્ચે જ કોને જોઈ લેવાનો છે? પારિણામિક ભાવને જોઈ લેવાનો છે. સમજાય છે કે નહીં? આ ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ વચ્ચે ભેદ જ્ઞાન થયું તો અહીંયા કયા ત્રણ ભાવ પ્રગટ થઈ ગયા? અક્ષમિક, અક્ષમિક અને ની ભાષામાં કહીએ તો પૂર્વે ના પ્રગટેલો ભાવ પ્રગટ થઈ ગયો. સમજાય? સમ્યક દર્શન થતા શું કીધું? શું કીધું? હવે ગુરુદેવે પૂછ્યું ને, શું પૂછ્યું બેન? સમ્યક દર્શન થતા શું થયું? તરત શું જવાબ આપ્યો? અને આત્મા શું થયો? આત્મા અઘતા થઈ ગયો. ત્યાં તો આટલું સાંભળ્યું અને ગુરુદેવ થઈ ગયા અને શું થઈ ગયું? એ સમ્યક થઈ ગયું. અકર્તા તો પારનામિક ભાવ છે, પણ પર્યાયમાં કેવો થઈ ગયો? પર્યાયમાં અકર્તા. સમજાય છે ને? અને અનાધિકાર થી દુઃખી કેમ છે? કર્તા બુદ્ધિ. ઔદયિક ભાવમાં એકત્વ બુદ્ધિ, ઔદયિક ભાવમાં કર્તા બુદ્ધિ અને ઔદયિક ભાવમાં મમત્વ બુદ્ધિ. સમજાય છે ને? થયા. પહેલો ભાવ કયો લીધો આપણે? ઔદયિક. પહેલો ભાવ અહીંયા જે સૂત્ર ના અપેક્ષા થી લઈએ તો પહેલો કયો આવશે? ઔક્ષમિક ભાવ આવશે. અને આપણે બે પોઈન્ટ કહ્યા મેઇન. તો હમણાં સુધી કેટલા ભેદ જોયા આપણે? ઔદયિક ટોટલ કેટલા ભેદ? ટોટલ કેટલા ભેદ? ઔક્ષમિક ના કેટલા ભેદ? બે. ઔદયિક ના? ઔદયિક ના એકવીસ. શારીરિક ના? નવ. શારક્ષમિક ના? અઢાર. અને પારનામિક ના? ત્રણ ભેદ છે. આટલું થયું. હવે અહીંયા સાત તત્વમાં તમે પાંચ ભાવ ઘટિત કરી. સાત તત્વમાં તો પેલા તો સાત તત્વ નો ઉભા કરો. જીવ તત્વમાં કયો ભાવ થશે? પારનામિક ભાવ. અને પછી આશ્રમ બંધ લો સાત તત્વમાં, એમાં કયો ભાવ થશે? પાંચ ભાવમાંથી બહુ સરસ. ઔદયિક. સંવર નિર્જરા, એમાં કયો ભાવ થશે? ઔક્ષમિક અને શારીરિક. આશ્રમ તત્વ અને બંધ તત્વમાં ઔદયિક. ઔક્ષમિક અને સાયક્ષમિક માં દીધી કયો? સાક્ષમિક, ઔક્ષમિક અને શારીરિક. અને એક રહ્યું મોક્ષ તત્વ, એમાં એક જ છે. કયો ભાવ? શારીરિક ભાવ. મોક્ષ તત્વમાં કયો ભાવ? શારીરિક ભાવ જશે. હવે તમે કહેશો અજીવ, અજીવ તત્વ. અજીવ તત્વમાં શું લીધું? અજીવ તત્વ. તો જે વખતે જે ભાવ થાય છે ને, અને એ વખતે જે કર્મની અવસ્થા થાય છે ને, એ જશે અજીવ તત્વ. ઔદ્યોગિક ભાવમાં જશે નહીં. કર્મની જે અવસ્થા થઈ ને, એ જશે અજીવ તત્વ. કર્મની અવસ્થા જશે અજીવ તત્વ. ઉપસમ સંક્ષેપમ ઉપસમ. ઔક્ષમિક ભાવ થયો ત્યારે કર્મમાં શું થયું? ઉપસમ. ઉપસમ જે કર્મની ઉપસમ અવસ્થા થઈ એ કયું? કયા કયા તત્વમાં? અજીવ તત્વ. સમજાય છે? અને પણ જીવ તત્વમાં, જીવ તત્વમાં કયો ભાવ? આશ્રમબંધમાં? આશ્રમબંધમાં ઔદયિક. આશ્રમબંધમાં ઔદયિક.
સંબંધ નિદ્રા અને સંબંધ નિદ્રામાં કયો ભાવ અને મોક્ષ તત્વ માં એ અધિક તત્વ માં ક્યાં જાયગા અધિક તત્વ માં કર્મની અવસ્થા. હવે પાંચ ભાવને તમે અહીંયા એક કોલમ માં રાખો. પાંચ ભાવ સૌથી પહેલા ઔક્ષમિક ભાવ એ જીવની પર્યાય માં થાય છે તો એને શું કહેવાય ઔક્ષમિક ભાવ. એ વખતે કર્મમાં શું થયું એ વખતે કર્મમાં ઉક્ષમ થયું. અહીંયા કીધો ઔક્ષમિક ભાવ તો કર્મમાં શું થયું ઉક્ષમ. અહીંયા કીધો શાયોક્ષમિક ભાવ તો કર્મમાં શું થયું ક્ષયોક્ષમ. અહીંયા કીધો શારીરિક ભાવ તો કર્મમાં શું થયું શરીર. અહીંયા કીધું ઔદિક ભાવ તો કર્મમાં શું થયું ઉદય. અને અહીંયા પારણામિક ભાવ કીધો તો કર્મમાં શું થયું કર્મમાં નિર્દેશ કીધો ને એને કોઈ અપેક્ષા જ નથી. એ તો બંને બનાવેલો ભગવાન જાય છે ને એમાં તો કઈ કરવાનું જ નથી કારણ કે એ તો કર્મ નિર્પેક્ષ છે. આમાં બહુ સરસ પાણીનું ઉદાહરણ આવ્યું પાણીના ગ્લાસ. કેમ કે પાણીનો ગ્લાસ હોય એમાં કચરો હોય કચરો તો એ આખું જે મલિન કચરા વાળું પાણી છે પણ તમારે જ કહેવાનું છે કયો મલિન દશા પર્યાયમાં મલિનતા અજ્ઞાનતા ઓદેકડી નાખી ભૂંગમણી નાખી શું થઈ ગયું શિકલાટી કચરો બેસી શુદ્ધ જળ ઉપર પ્રગટ થઈ ગયું કયો ભાવ શા પેલું આમ હલાવ્યું ને થોડો પેલો કચરો ઉપર આવ્યો એટલે અહીંયા થોડોક ઉદય અને થોડોક ઉદય અને થોડોક ઉક્ષમ ને ક્ષય અને તો એવી જે મિશ્ર દશા એ થઈ ગયું અને પેલું એકદમ જે ઉક્ષમ કહ્યું હતું અને ઉપર જે શુદ્ધ જલ અને એ તો ઉક્ષમે કીધું ને પણ એ પાણીમાંથી બધો કચરો કાઢી નાખ્યો બધો કાઢી નાખ્યો અને જેનું શુદ્ધ જલ ઓનલી શુદ્ધ જલ પ્રગટ થયું કયો કયો ભાવ કયો શારીરિક અને એ છેલ્લો એમાં ક્યારે કચરો ઘૂસ્યો જ નહોતો મલિન થયો જ નહોતો ફટકડી નાખી પડી જ નહોતી એવો કયો ભાવ અમી પારણા જેમાં કઈ પુરસાદ કરવાનું જ નથી સમજાય છે કે નહીં એ ભાવ કયો પારણામિક ભાવ છે કીધું ને અહીંયા જો આ બીજા બધા ભાવ તો સમજાય છે અને હવે જે શાયોક્ષમી કીધું ને શાયોક્ષમી એમાં ત્રણ વસ્તુ થાય છે ત્રણ શું થાય છે શાયોક્ષમિક શયોક્ષમ કર્મની અપેક્ષા શીખો સંગી છૂટી પાડો શયોક્ષમ છે શયોક્ષમ ઓ જ્યારે ઓ એ ઉદય અને ઉક્ષમ એટલે ક્ષયી ઉદય વત્તા ઉક્ષમ શયી વત્તા ઉદય વત્તા ઉક્ષમ સંગી છૂટી પાડો ત્રણ થશે ત્રણ અવસ્થા મળીને ક્ષયોક્ષમ થાય છે શું થાય છે ત્રણ અવસ્થા કઈ કઈ શરીર અને ઉક્ષમ શરીર અને ઉક્ષમ હશે ને જેટલો શરીર છે ને એટલો ઉક્ષમ છે એટલો તો જ્ઞાનનો ઉગાડ છે અને જેટલો કર્મનો ઉદય છે એટલો જ્ઞાનનો ઉગાડ નથી એટલો આવરણ છે તો ઉધાર અને આવરણ બેઉની મળેલી જે દશા છે ઉભાર અને આવરણ ને મળીને જે દશા થાય છે એને કહેવાય છે એક જ સમય કઈ કંસે ઉદય કઈ કંસે ઉક્ષમ અને કઈ કંસે ક્ષય બહુ સરસ અને બરાબર અને ક્ષયી ઉદય અને ઉક્ષમ જેટલો ક્ષય અને ઉક્ષમ એટલો ઉગાર એટલો ક્ષયોક્ષમ જ્ઞાનનો ઉગાર અને જેટલો કર્મનો ઉદય એટલો આવરણ એટલો જ્ઞાનનો ઉઘાડ નહીં સમજાય છે ને એવી જે તેઓ મળેલી દશા તેવી ઉઘાડ અને આવરણવાળી ઉઘાડ અને આવરણવાળી મળેલી દશાને શું કહેવાય છે શું કહેવાય છે મિશ્ર દશાને ક્ષયોક્ષમ કહેવાય છે સમજાય છે ને અને
અને જો વિચાર કરજો કે આ શરીરોત્તમ અવસ્થા હોવા છતાં પણ જ્ઞાન નો ક્યારે અભાવ નથી. એને ઉઘાડ કીધો ને, ઉઘાડ હશે હશે ને હશે, સમજાય છે? જ્ઞાન નો છદ્મસ્ત અવસ્થામાં પણ આવરણ હોવા છતાં પણ શું નહીં થાય, એનો ક્યારે અભાવ નહીં. એ ઔદિક ભાવ વાળું જે ઔદિક ભાવમાં જે ઔદિક અજ્ઞાન જે લીધું ને, ઔદિક અજ્ઞાન એ અલગ છે. એમાં કર્મનો ઉદય લેવાનો છે, એમાં ખાલી ઉદય, એમાં ખાલી ઉદય. અને ક્ષયોક્ષમમાં શું લેવાનું છે? ક્ષયોક્ષમમાં ઉઘાડ અને ઉદય, ઉદય જેટલો ઉઘાડ તેટલું જાણવું થાય છે અને જેટલો ઉદય છે એટલું જાણવું થતું નથી. એને શું કહેવાય? ક્ષયોક્ષમ કહેવાય. એટલે ઉઘાડ અને આવરણ દેવ સાથે. હા, ઉઘાડ અને આવરણ દેવ સાથે. દેવ સાચો છે. કઈ દશામાં? ક્ષયોક્ષમ. અને ઔદિક ભાવમાં ઔદિક અજ્ઞાન જે આવે છે એમાં તો ઉદય, એમાં ઉદય. કારણ એવું ના હોય કે એ ઔદિક અજ્ઞાન છે પણ અહીંયા જ્ઞાનનું ઉઘાડ નથી, ક્ષયોક્ષમ જ્ઞાન. ઔદિક અજ્ઞાન સાથે સાથે એ અજ્ઞાની જીવને ક્ષયોક્ષમ પણ છે જ્ઞાન. એટલે એને જ્ઞાનનો થોડામાં થોડો અંશ તો એનો ખુલ્લો હોય, ખુલ્લો હોય હોય હોય. એક્ઝેક્ટલી. સૂર્યનો પ્રકાશ પડે ને તો એમાં આગળ વાદળા આવી જાય. જેટલા અંશમાં વાદળા છે એટલો સૂર્યનો પ્રકાશ નથી, આવરણ છે એટલું ઢંકાઈ ગયું. અને જેટલા અંશમાં આવરણ નથી એ વાદળાનો, એટલો સૂર્યનો પ્રકાશનો ઉઘાડ છે. સંયોગક્ષમમાં એટલો સંયોગક્ષમમાં રહેતો ને જેથી તત્વ ન સમજાય, એવું કઈક વાક્ય છે ને? એ તો બોલ છે અને એનો છે બોલ છે અને એનો એટલો સંયોગક્ષમ ના થતો કે તત્વ જ ના સમજાય, એટલે એનો મતલબ શું? એટલો સંયોગક્ષમ હીન એટલે કે અહીંયા એક ઇન્દ્રિય થી ચાર ઇન્દ્રિય વાળા જીવો છે ને, અસંગની જીવો છે ને, પંચેન્દ્રિય માપણ અને એટલા ક્ષયોક્ષમ હીન થઈ ગયા છે. ક્ષયોક્ષમ તો છે, જ્ઞાનનો ઉઘાડ તો છે, પણ એ જીવોમાં એવી તાકાત નથી. શું તાકાત નથી? આ તત્વને સમજી શકે સામર્થ્ય નથી, સમજાય? તત્વના નિર્ણય કરવાની તાકાત નથી. જ્ઞાનનો ઉઘાડ તો છે, જ્ઞાનનો ઉઘાડ કેમ છે? કારણ કે ક્ષયોક્ષમ જ્ઞાન છે, પણ એવી તાકાત નથી કે શું કરી શકે આ તત્વનો નિર્ણય કરે. કારણ કે અસમી છે, એક થી ચાર ઇન્દ્રિય વાળા નિયમ થી બધા અસમી. આવી દશા આપણે કેટલી વાર? આ કોના પળમાં આવી દશા બની? જ્ઞાનની હા, એટલે નિગોધના જી માપન કે જે અક્ષરના અનંતવા ભાગનું જ્ઞાન એનું ખુલ્લું હશે જ. કારણ કે અગર એ જ્ઞાનનો અંશ પણ એટલો ઉગાડ નહીં હોય તો શું થઈ જશે? જીવ તત્વ જ નહીં રહે, સમજાય છે ને? એટલે કીધું ને કે આપણે આવા જ્ઞાનની વિરાધના કરી. કેટલી વાર? એક વાર નહીં, બે વાર નહીં, કેટલી વાર? અનંતી વાર. એટલે ઇન શોર્ટ, સમ્ય જ્ઞાન પ્રગટ ના કર્યું એ વિરાજનાના પળમાં જીવ પરંપરા, પરંપરા એટલે બધા એકાદ ભાવ સુધરશે પછી ક્યાં જશે? ક્યાં જશે? આ 2000 સાગર કૂચ અધિક સમય ત્રત પર્યાયની સ્થિતિ પૂરી થઈ ત્યાં જીવ ક્યાં ફેંકાઈ જશે? વિગોધમાં. અને એ પણ 2000 સાગર કૂચ અધિક સમય તો ઉત્કૃષ્ટ કીધું, એવું નથી બધા જીવો કરે. એનાથી અંદર અંદર પણ એ કાળ અંદર અંદર એટલો લાંબો ન હોય ટ્રસ્ટમાં ફરવાનો તો એ ક્યાં જતો રહેશે? નિગોધમાં. અને ત્યાંથી નીકળવું, દોલતરામજીએ કીધું છે કે ત્યાંથી નીકળવું અતિ અતિ, સમજાય છે ને? વિચાર કરો, દોલતરામજી તો કેટલું કીધું છે કે એ નિગોધમાંથી નીકળીને એક ઇન્દ્રિય મળવી ને, એક ઇન્દ્રિય જીવને કે છે પગ રાજી લેશું. શું કે છે? બે ઇન્દ્રિય મળવી, બે ઇન્દ્રિય મળવી, ચિંતાઓની રત્ન. તમને બે ઇન્દ્રિય મળી ને તમે નસીબદા, તમને ત્રણ ઇન્દ્રિય મળી તમે નસીબદા, તમને ચાર ઇન્દ્રિય મળી તમે નસીબદાર છો. અને આપણે કેટલા નસીબદાર? આપણે તો પંચેન્દ્રિય થયા અને બ્લેસ્ડ થઈ ગયા. કારણ કે એવા કેટલા નિગોધ્યા જીવ
સાંભળજો એવા કેટલા અભવી નહીં એવા ભવ્ય નિગોદિયા જીવો છે જે નિગોદ માંથી નીકળ્યા નથી અને નીકળવાના ભવ્ય જીવો ભવ્ય જીવો અભવ્ય પાસે તો લાયકાત નથી અને ભવ્ય જીવો જેની પાસે લાયકાત છે નીકળે નહીં નીકળવાની ઓર નીકળીએ તો અભવી બી જતા કેટલી વિરાદ ના આપણે કહી હશે જીવનમાં આવા બહુ ધારણ કરીને કે જેથી આપણને અહીંયા શું થયું કે આ બહુનો અભાવ અને તમને દર્શનની પ્રાપ્તિ સમજાય છે અનંત અનંત આવા બહુ આપણે ધારણ કરી ચૂક્યા છે અને પંચેન્દ્રિય સુધી પહોંચવું બહુ દુર્લભ છે અને એમાં પણ અતિ અતિ દુર્લભ કહીએ તો આ જૈન ફૂડ એમાં પણ આપણને તત્વો એમાં પણ આપણને ગુરુદેવથી મળવા અને રૂચિ થવી અને આ કામ થવું બહુ સરળ છે ગુરુદેવે એટલું સ્પષ્ટતાથી આપણને કીધું છે કહી દીધું આખી વિધિ બતાવી દીધું અને કૃપાળુ દેવ હતા ને ત્યારે તેવા જીવો હતા આટલા જીવો બધું લખી ગયા પણ ગુરુદેવજીના જન્મ વખતે તો શું કહ્યું કે આવા પાત્ર જીવો સામે બધા તૈયાર થઈ ગયા સમજાય છે અને અહીંયા કહે છે ને કે એટલી એટલી સરળતાથી આપણને ગુરુદેવશિયા તમને દર્શનની વિધિ આપણને કહી દીધી છે આ કામ થઈ જાય તો કેટલા સમયમાં એક સમયમાં થઈ જાય એવું કામ અને એક સમયમાં શું થઈ જાય આ અનંતકાળનો જે અનંતકાળનો સંસાર છે એ એક સમયમાં શું થઈ જાય એનો અભાવ થઈ જાય શીરો તૈયાર કરી નાખ્યો હા બધું તૈયાર કરી નાખી દીધું છે હે ખાલી દ્રષ્ટિ બદલવાનું છે હમણાં જે દ્રષ્ટિ બહાર છે અને એ દ્રષ્ટિ બસ અહીંયા પારણામિક ભાવની દ્રષ્ટિ થાય તો અહીંયા એ સંસારનો અભાવ થયા વગર રહેશે આજે આપણે શું શું કર્યું આપણે આજે કીધું ને પાંચ ભાવના નામ જોયા પાંચ ભાવની સંખ્યા જોઈ પાંચ ભાવમાં સાત તત્વ જોયા પછી પાંચ ભાવમાં આપણે જોયું કે કયો ધર્મી છે કયો અધર્મ છે ધર્મની શરૂઆત વાળો ભાવ ધર્મની વિધિ વાળો ભાવ અને ધર્મની પૂર્ણતા વાળો ભાવ પાંચ ભાવથી શું સિદ્ધ થાય છે કે પારણામિક ભાવ વગર કોઈ જીવ નહીં ઔક્ષમિક ભાવ વગર ધર્મની શરૂઆત નહીં સાક્ષમિક વગર ધર્મની વૃદ્ધિ નહીં શારીરિક વગર ધર્મની પૂર્ણતા નહીં અને ઔદૈહિક ભાવ વગર કોઈ સંસાર નહીં એ જોયું બરાબર પછી આપણે જોયું કે શું જોયું આપણે પછી આપણે શું જોયું કે અહીંયા પાંચ ભાવની સામે કર્મમાં શું થાય છે એ જોયું અને આગમ અપેક્ષાથી પાંચ ભાવની તેવી ચર્ચા અને અધ્યાત્મની અપેક્ષાથી પાંચ ભાવની તેવી ચર્ચા આવે છે એમાં મેં નિયમતાની થતી એક અને સિત્તી નંબરની ગાથા જોઈ હતી કે જ્યાં નિર્મલ પર્યાયને પણ તેવી કહી દીધી પરભાવ અને પરદ્રવ્ય કહી દીધી ખ્યાલ આવે છે ને આટલું આપણે જોયું અને હવે આપણે અહીંયા પાંચ ભાવનું જે સ્વરૂપ છે ને ઔક્ષમિક ભાવનું શું સ્વરૂપ છે શાયોક્ષમિકનું શું સ્વરૂપ છે શારીરિકનું ઔદૈહિકનું શું સ્વરૂપ છે એ આપણે જોઈશું આપણે ઔદૈહિક ભાવના પણ પોઈન્ટ જોયા પાંચ પોઈન્ટ જોયા અને લડાઈ કોના વચ્ચે કરવાની છે આ સુધી આપણે કેવા માનીએ છીએ પોતાને ઔદૈહિક ભાવ વાળા માનીએ છીએ અને કયો ભાવ ભૂલી ગયા છે પારણામિક ભાવને ભૂલી ગયા છે એટલે આ અનાદિકાળથી સંસાર ઉભો છે અને આવી ચર્ચા અહીંયા પાંચ ભાવમાં આવી છે આ કયા કયા શાસ્ત્રની આધારથી આપણે કરીએ છીએ તો આ સૂત્રનો કેટલા નંબરનો અધ્યાય એમાં કયો પહેલો જ સૂત્ર બરાબર એમાં પાંચ ભાવનું વર્ણન આવ્યું છે આપણે એક ઉદાહરણ પણ જોયું જલનું ઉદાહરણ એમાં આપણે પાંચ ભાવને આપણે ઘટી જ કર્યા ઔક્ષમિક સમ્યક તો કેટલા પ્રકારના સમ્યક ત્રણ ઔક્ષમિક શાયોક્ષમિક અને શાયોક્ષમિક હવે જો આ એક પોઈન્ટ આવ્યો છે કે પહેલા જયારે પણ તમને દર્શન થશે તો એને એને નિયમથી ઔક્ષમિક ભાવ જ કીધો પછી એ ઔક્ષમિક માંથી શાહી કીધું નથી ઔક્ષમિક માંથી નિયમથી શાયોક્ષમિક અને પછી શાયોક્ષમિક નો નાશ થઈને કયો થશે શાહી ભાવ આ ક્રમ છે મોક્ષ જતા પહેલા નિયમથી આ ત્રણેય સમ્યક થશે કારણ કે શરૂઆત ઔક્ષમિક થી થશે અને ઔક્ષમિક માંથી શાયિક ન થાય એટલે શાયોક્ષમિક ની દશા પણ આવશે અને મોક્ષ જશે એની પહેલા એને નિયમ થી શાયિક થશે ક્રમ જ એમ છે એટલે એ ચીજ મોક્ષ જતા પહેલા એને આ ત્રણેય સમ્યક થશે નિયમ ઔક્ષમિક પણ થશે શાક્ષમિક પણ થશે અને શાહી પણ થશે શાહી કેમ નહીં એનું કારણ છે
અને સમ્યક્ત્વ જો ક્રમથી જેમ પ્રગટ થશે તો આમ જ થશે. ઓપ્શન એ સાક્ષમિક અને શાયદ. અને પાસમાં ક્રમ આમ કેમ લીધો એનું કારણ અલગ છે. સૌથી પહેલા જે અક્ષમિક ભાવ છે ને, અક્ષમિક ભાવ, એમાં એમ કીધું કે આના પહેલા તો બે ભેદ છે. ભેદ અપેક્ષા, ભેદ અપેક્ષા સૌથી ઓછા ભેદ, ખાલી બે જ છે. એટલે પહેલા લીધો. બીજું કારણ, સૌથી ઓછા જીવો, સૌથી ઓછા જીવો હોય તો અક્ષમિક ભાવના છે. એટલે પહેલા લીધો. બે કારણ, બે કારણ. કયું કારણ? પહેલા પહેલું કયું કારણ? સૌથી ઓછા અને સંખ્યા, સૌથી ઓછી સંખ્યા. આની પછી શાહિદ ને કેમ લીધો? કારણ કે આના કરતા, આના કરતા અનંત ગુણા, સત્વા સૂત્ર માં આપ્યું છે, ઓક્ષમિક કરતા અનંત ગુણા વધારે જીવ તેમાં છે, શાહિદ માં છે. બીજો સાઈડ તમે કેમ કે બીજું સાઈડ કેમ? કારણ કે ઓક્ષમિક કરતા અનંત ગુણા વધારે શાહિદ, શાહિદ કરતા પણ આગળના જેવું વધારે. એટલે બીજા નંબર પર ભલે અનંત ગુણા છે પણ અનંત માં પણ ઘણા પ્રકારના છે, અનંત ના પણ ઘણા પ્રકાર છે. ભલે તો એમાં ઓક્ષમિક થી વધારે જીવ કરતા માટે શાહિદ માં, અને એના બે નવ છે ને, અને ઓપ્શનિક ના બે અને સાહિત ના નવ, એટલે નવ બે કરતા વધારે અને બાકી કરતા ઓછા, એટલે એને બીજા સ્થાન ઉપર. બે પોઈન્ટ યાદ રાખવાના, બે પોઈન્ટ, એક તો એના બે અને સંખ્યા, એમ ક્રમ મૂકવામાં આવશે ભાવો. અને ઓપ્શનિક ના બે અને સંખ્યા સૌથી ઓછી, સાહિત ના નવ અને ઓપ્શનિક કરતા અનંત વધારે, પણ આગળના ભાવ કરતા ઓછા, એટલે એને બીજા સ્થાન પર મૂકવામાં આવે. ઓપ્શનિક ભાવ કીધું ને, કરમ કેવી રીતે સંમિત કરો? ઓપ્શનિક, સારોપ્શનિક અને સારા. જયારે ઓપ્શનિક થશે ત્યારે એ ઓપ્શનિક કેવી રીતે થશે? પાંચ લબ્ધી પૂર્વક જ ઓપ્શનિક થશે. નિયમ જીવનમાં સૌથી પહેલા કઈ કેટલી લબ્ધિ આવશે? પાંચ લબ્ધિ. હવે સાંભળજો, પાંચ લબ્ધિ માં ચાર લબ્ધિ આપણે અનંત વાર કરો. બીજી વાત, અભવી જીવ પણ પ્રાયોગ લબ્ધિ સુધી જઈ શકે. એટલે પ્રાયોગ લબ્ધિ સુધીના પરિણામ આપણે બધા કેટલી વાર કરી રહ્યા? અનંતી વાર. પ્રાયોગ લબ્ધિ એટલે કેવા પરિણામ? કસાઈની કેટલી મનતા અને ત્યાં દ્રવ્ય સ્વભાવની કેટલી મુખ્યતા. આવા વિકલ્પોમાં દ્રવ્ય સ્વભાવ આપણે બધા કેટલી વાર મુખ્ય કર્યો? અનંતી વાર. બા એટલે થોડો જે દ્રવ્ય સ્વભાવ મુખ્ય થવા માંડે છે ને, તો આ જીવને શું થઈ જાય છે ખબર? આજે તો કેવા વિકલ્પ થયેલા, આજે તો આવા આટલા આટલો આનંદ આવી ગયો, આજે તો આવા આવા વિકલ્પો પેલા ક્યારે થયા જ નથી. અહીંયા કહે છે આવા ધ્રુવ સંબંધીના વિકલ્પ આપણે કેટલી વાર કર્યા? પણ ક્યાં ન આવ્યા? કઈ લબ્ધિમાં? કરણ લબ્ધિ. ખરેખર કરણ લબ્ધિ પણ જોઈએ તો વિકલ્પાત્મક દશા જ છે. પણ એટલું એ છે કે કરણ લબ્ધિમાં આવેલો જીવ એ નિયમથી સમ્યક દર્શનને ટ્રાયલ લબ્ધિ સુધી ગેરંટી નથી, પણ કરણ લબ્ધિમાં શું થઈ જાય છે? ગેરંટી, ગેરંટીનો સ્થાન પડી જાય છે કે આ જીવ કરણ લબ્ધિમાં આવ્યો તો બધા અંતર મુહૂર્તમાં આ જીવને સમ્યક્ત્વ થવાના. એટલું અંદરમાં જોર અનુભવ ગાયકનો અને વિકલ્પોનો જોર ઘટતો જાય છે. સમજાય છે ને? એટલો જ આ ધ્રુવનો અંદરમાં એવો અહોભાવ, અને એને કરણ લબ્ધિમાં આવતા એને એ આનંદ જે આવવાનો છે ને, અતિન્દ્રિય આનંદ, એનો શું થવા માંડે છે? એનો એક કે ને કે આમ ખ્યાલ આવવા માંડે છે કે હવે મને કેવો આનંદ આવવાનો છે. કરણ લબ્ધિ નિર્મળ પરિણામ, ગાયક સંયુક્ત ના પરિણામ. બીજી રીતે કહે તો ગાયક સંયુક્ત ના પરિણામ, ઉપયોગ ઘણો સૂક્ષ્મ થતો ગયો. હવે એને વિકલ્પ પણ એને લક્ષમાં નથી આવતા, એટલે વિકલ્પ ઉપર વજન નથી, વજન આખું એનું દ્રવ્ય સ્વભાવ ઉપર નથી થાય. અને બસ અંતર મુહૂર્તમાં એ વિકલ્પ તૂટીને કઈ દશા આવવાની છે? નિર્વિકલ્પ દશા આવી જવાની. સમજાય છે ના? આપણે કોઈલા જતા હોઈએ ને, ઓલા નહીં રસગુલ્લા બનાવતા હોઈએ, હજી ખાધા નથી, ત્યાં શું થવા માંડે? પાણી આવવાનું, ઘણી આવવાનું.
હમણાં હું પાસે ગઈ છું ને તો ઓલા ઘણી વાર ઓલા સ્વાધ્યાયમાં આવા રસગુલ્લા ને ગુલાબજાંબુ ના ઉદાહરણથી સમજાવવું પડે શું કરીએ અને એ સ્વાદ ચાખેલો છે ને તો તરત ઓલો ખ્યાલ આવે હા એના કરતા કોઈ આવો વિશેષ આત્માનો સ્વાદ અતિન્દ્રિય સ્વાદ અને સમજાવું કેવી રીતે તો ત્યાં તો એકજણે એમ કીધું શું કીધું કે તમે છે ને રસગુલ્લા ના ઉદાહરણ ન આપો કારણ કે અમને પ્રવચનમાં રસગુલ્લા દેખાય ત્યારે મેં કીધું કે જો તો મેં કીધું કે એમ કે કેવું છે જીવની જો તો દશા અહીંયા કે છે કે એ પ્રવચનમાં પણ શું દેખાય છે અને જાનીને રસગુલ્લા ખાતા વખતે પણ શું દેખાય છે જાનીને ખાતા વખતે રસગુલ્લા ને ગુલાબજાંબુ ખાતા વખતે પણ એને ખબર છે કે હું આ ખાનાર નથી અને આ સ્વાદ એ સુદગલનો સ્વાદ છે મારો સ્વાદ નથી અને અજ્ઞાની અજ્ઞાનીની દ્રષ્ટિ કોના ઉપર છે જેની દ્રષ્ટિ જ્યાં હોય એને એ જ દેખાય રિંકીબેન ને કહેતા ને તમને શું દેખાય છે અમને આ કાંઈ નથી દેખાતું અમને કોણ દેખાય છે અમને અમારો દેખાય ભરત ચક્રવર્તી ને પણ પૂછ્યું તું ને ઓલા વ્યક્તિને શું પૂછ્યું હા આવે છે ને કે ભાઈ તમે આટલા વૈભવ ની વચ્ચે તમને દ્રષ્ટિ તો વૈભવજી તો શું કહે છે ભરત ચક્રવર્તી કે અમને અમારો અમને આ વૈભવ દેખાતો જ કારણ કે અમારી દ્રષ્ટિ કોના ઉપર ચોટેલી છે દ્રવ્ય સ્વભાવ દ્રવ્ય દ્રષ્ટિ અમારી પ્રગટ થઈ ગઈ છે એટલે અમે આ વૈભવ ની વચ્ચે પણ અમને આ વૈભવ ને સહયોગ સમજાય છે ને એટલે કોઈ સહયોગ ભલે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એ અહીંયા મને મારું કામ કરવામાં બાધક કે સાધક બધો પુરુષાર્થ કોના હાથમાં છે પોતાના હાથમાં છે એટલે બુજે સમ્ય પુરુષાર્થ કરશે તો સુખી થયા વગર રહેશે નહીં અને ઉલટો પુરુષાર્થ કરશે તો દુઃખી થયા વગર રહેશે નહીં હવે પુરુષાર્થ કેવો કરવો એ કોના હાથમાં એ વર્તમાન પર્યાયના હાથમાં છે હવે આપણે પણ આવો પુરુષાર્થ કરી અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી અને